નમસ્કાર ગુજરાત તાજા અને તમારા કિસ્સાને અસર કરનારા સમાચાર ગુજરાત સરકારનું મોટું એલાન 10,000 રૂપિયાનો દંડ અને લાગશે મોટો ફટકો પીએમ નરેન્દ્ર મોદી અને પાન કાર્ડને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ મોદી સરકારની દેશમાં અનેક શહેરોમાં સ્માર્ટ સિટીમાં બદલવાની યોજના હવે સાકાર થવા જઈ રહી છે સુરત અમદાવાદ સહિત કુલ 22 શહેરોમાં નાગરિકોને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઉચ્ચતમ સુવિધાઓ મળવાનું શરૂ થવા જઈ રહ્યું છે આ 22 શહેરોમાં આવતા મહિના સુધીમાં સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ચાલી રહેલા તમામ પ્રોજેક્ટને પૂરા કરવામાં આવશે હવે ગુજરાતીઓને વધુ એક મોટો ફટકો અને કિસ્સા થશે ખાલી રાજ્યમાં 43 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં આજે સિંગતેલના ભાવમાં વધુ વધારો ઝીકાયો છે સિંગતેલના ભાવમાં એક દિવસમાં રૂપિયા 50નો વધારો થતાં સૌરાષ્ટ્રમાં ડબ્બાનો ભાવ 2770થી વધીને 2820 પર પહોંચ્યો છે જ્યારે અન્ય તેલના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1940 છે એક બાજુ લગ્નની સિઝન છે તેવા સિંગતેલમાં ભાવ વધારો થતાં જનતાના ખિસ્સા પર બોજ વધ્યો છે ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું મોટું એલાન સીએમ ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે તેમણે મળેલી તમામ ભેટોની હરાજી કરશે એટલે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં મળેલી ભેટની હરાજી કરી તેમાંથી જે રકમ એકઠી થશે તે રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીની દીકરીઓના અભ્યાસ માટે વાપરવામાં આવશે મહત્વનું છે કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી તેના પગલે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ચાલી રહ્યા છે હવે પાન કાર્ડને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તરત કરાવી લો જો તમે 31 માર્ચ પહેલાં કામ નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો બેંક અને ફાઇનાન્સ સંબંધિત તમારું બધું જ કામ અટકી જશે આ સિવાય નિષ્ક્રિય પાન કાર્ડનો ઉપયોગ કરવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આ સિવાય નવું પાન કાર્ડ મેળવવા પર પ્રતિબંધ રહેશે હવે ઝોમેટોની સર્વિસ થશે બંધ ફૂડ ડિલિવરી કંપનીએ ઝોમેટોએ ઓક્ટોબર ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાનો તેનો આર્થિક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન કંપનીએ ગત મહિને ભારતના 225 જેટલા નાના શહેરોમાં પોતાનો વ્યવસાય બંધ કર્યો હતો ઝોમેટોના વાર્ષિક રિપોર્ટ અનુસાર 2021-22માં દેશના 1,000થી વધુ શહેરમાં કંપનીનો બિઝનેસ હતો આ સિવાય ઓક્ટોબર ડિસેમ્બરના ક્વાર્ટર્સમાં કંપનીની ખોટ 5 ગણી વધી છે